અને મેઘ કહેરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યા છીએ. સૌથી પહેલા આંકડાકીય માહિતી જણાવી દઈએ તો સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં એટલે કે 6 કલાક દરમિયાન રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે દ્વારકામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો, વેરાવળમાં 4 ઇંચ, જ્યારે તાલાલામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જૂનાગઢમાં 2.5 ઇંચ અને વંથલીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. માણાવદરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે અને એમાં પણ કલ્યાણપુરની સ્થિતિ બદથી બદતર છે. આ ઉપરાંત આજે સવારે 6 કલાક દરમિયાન દ્વારકામાં ફરી આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 7 ઇંચ વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પોરબંદર અને દ્વારકા આ બંને જિલ્લા એવા છે કે જ્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના વેરાવળમાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, વંથલીમાં પણ 2 ઇંચ, જૂનાગઢમાં 2.5 ઇંચ અને તાલાલામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ ફરી એક વખત મેઘરાજા સૌરાષ્ટ્રના મન મૂકીને વરસી રહ્યા છે. એટલામાં એટલા સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં આજે રેડ અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે.